નાનપુરા ખાતે આવેલી ક્વોલિટી રેસ્ટોરન્ટમાં પૂર્વ સૈનિકોએ પત્રકાર પરિષદ યોજી હતી. લોકહિત અને દેશહિત માટે કામ કરનારને મત આપવા સાથે મતદાન કરવાનું આહવાન કર્યું હતું. તો આડકતરી રીતે તેમણે સૈનિકોએ ભાજપને મત આપવા જણાવ્યું હતું. પૂર્વ સૈનિક સેવા પરિષદ દ્વારા રાષ્ટ્ર મતદાન જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. પૂર્વ સૈનિકો આ અભિયાન હેઠળ લોકોને દેશહિત માટે કામ કરે એવા ઉમેદવારોને વોટ આપવા અપીલ કરશે. શુક્રવારે યોજાયેલી એક પત્રકાર પરિષદમાં પૂર્વ સૈનિકોએ એક સૂરમાં જણાવ્યું હતું કે લોકહિત અને રાષ્ટ્રહિત માટે કામ કરે એવા ઉમેદવારને વોટ આપી લોકશાહીને મજબૂત કરવી જોઈએ. પાકિસ્તાનમાં આતંકવાદીઓના કેમ્પ પર એર સ્ટ્રાઇક બાબતે પૂર્વ સૈનિકોએ જણાવ્યું હતું કે સૈન્યને જે છૂટ આપવામાં આવી છે એ અગાઉ કદી આપવામાં આવી નથી. એવા જ ઉમેદવારને મત આપવો જોઈએ જે દેશહિતમાં કામ કરે. પૂર્વ સૈનિકોએ લોકહિત અને દેશહિત માટે કામ કરનારાઓને મત આપવાની સાથે સાથે હાલમાં થયેલ એર સ્ટ્રાઇકનો મુદ્દો ઉઠાવી અગાઉ સૈનિકોને આવી છૂટ આપવામાં આવી ન હોવાનું જણાવી આડકતરી રીતે ભાજપને મત આપવાનો પ્રયાસ કર્યો હતો. મેરે પૂર્વ સૈનિક ભાઈઓ બહેનો દેવીઓ, આજ હમ યહાં એક વિશેષ સ્વાર્થ કો લેકર કે ઇકઠ્ઠે હુએ હૈ. એક મહાન પર્વ ચુનાવ જિસે કહેતે હૈ દેશ મેં આ રહા હૈ. જગહ જગહ સોસાયટી સોસાયટી મેં કહીં ના કહીં કોઈ ના કોઈ જો હૈ બેઠકે હો રહી હૈ. કહીં પર કિસી કે બારે મેં ચર્ચા હોતી હૈ, કહીં પર કિસી કે બારે મેં ચર્ચા હોતી હૈ, કહીં પર લોગ પૂછતે હૈ કે ઇસ સરકાર ને ક્યા કિયા, કહીં પર યે કહેતે હૈ કે ઇસ સરકાર કો ક્યું ચુને. તો અવશ્ય હી યે સબ ચીજે જો હૈ હમારે પ્રજાતંત્ર મેં અનિવાર્ય હૈ. લોકતંત્ર મેં એવરીબડી હેઝ એ રાઇટ ટુ સ્પીક એન્ડ ક્વેશ્ચન ધ અથોરિટીઝ એન્ડ એવરીબડી હુસએવર ઇઝ હેવિંગ દેટ રિસ્પોન્સિબિલિટી. તો જબ હમને યે દેખા કે છોટી છોટી મીટિંગ સબ જગહ હો રહી હૈ ઓર કઈ બાર જો હૈ બહોત સી બેઠકો મેં હમેં ભી નિમંત્રણ દિયા જાતા થા, કહેતે થે કે પૂર્વ સૈનિક જો હૈ બતાએં કે ઇસ સરકાર મેં લોગો કા વિશ્વાસ હૈ યા નહીં, રહેગા યા નહીં, આપ લોગો કા તજરબા ક્યા હૈ. તો હમ લોગ જાતે થે, અવશ્ય હી જાતે થે, પરંતુ હમારા સબકા યે માનના હૈ કે જો કુછ કઈ બાર હર જગહ યે કહેને કો મિલતા હૈ કે યે સરકાર જો હૈ સર્જિકલ સ્ટ્રાઇક કા એર સ્ટ્રાઇક કા લાભ લેના ચાહતી હૈ, તો મેં સોચતા હું કે ઇસમેં કોઈ બુરાઈ નહીં હૈ. ભાઈ અગર ભાઈ દીવે વો હમારી સ્ટ્રાઇક ફેલ હો જાતી, હમારે કુછ સૈનિક જો હૈ પકડે જાતે વહાં પર શહીદ હો જાતે, તો ઉસકી રિસ્પોન્સિબિલિટી ઉસકી જિમ્મેદારી કિસકી હોતી. અવશ્ય હી મેં સોચતા હું કે ઉસ સમય વિપક્ષ જો હૈ હમારે માનનીય પ્રધાનમંત્રી કે પ્રાણો કા જો હૈ શિકાર કરને કા મોકા નહીં છોડતા. 1971 મેં ભી જબ યે વાર હુઈ થી હમારે સૈનિકો ને એક ઇતના અચ્છા પ્રદર્શન કિયા થા જો કે પૂરે વિશ્વ મેં એક રિકાર્ડ હૈ. 93,000 POWs જો હૈ હમ લોગો ને કપ્ચર કિયે થે કેવલ 14 દિન કી લડાઈ મેં. તો ઉસકા શ્રેય ઉસ સમય જો હૈ અટલ બિહારી વાજપેયી વિપક્ષ કે નેતા થે, તો ઉન્હોને જો હૈ શ્રીમતી ઇન્દિરા ગાંધી ઉસ સમય જો પ્રધાનમંત્રી થી ઉનકો એક દુર્ગા કા રૂપ કહેકર ઉનકા સમ્માન કિયા થા. ઓર અવશ્ય હી ઉસકે બાદ જો ઇલેક્શન હુએ તો કોઈ ઉસકા શ્રેય માંગે ના માંગે લોગ અવશ્ય અપને અપને સે હી યે જાનતે હૈ કે ઇસકા શ્રેય કિતના શ્રેય કિસકો મિલના ચાહિયે. તો ઇસી પ્રકાર જો હૈ યહાં પર જો કુછ હો રહા હૈ આજ જો હૈ દેશ કી દશા દેખતે હુએ મેં કહેતા હું કે
हमारे ये पार्थ प्रधानमंत्री जो हैं कुरुक्षेत्र युद्ध में अकेले खड़े हैं और कौरव सब इकट्ठे होकर के सोचते हैं कि कब इनको गद्दी से हटा दिया जाए, परंतु मेरा मानना है कि भारत के नागरिक, भारत की प्रजा बहुत जागृत है और उसी के लिए हम लोग प्रयास भी कर रहे हैं। हमें ये नहीं है कि केवल जो है भारतीय जनता पार्टी को ही सब वोट दें, लेकिन हमारा यही केवल कहना है कि ये देखें कि ऐसी स्थिति में जब ममता, माया, महबूबा मुफ्ती, शेख अब्दुल्ला, अमर अब्दुल्ला जब ये यहाँ तक कहते हैं कि अगर 370 हटा दिया, 35A हटा दिया तो यहाँ पर कोई तिरंगा उठाने वाला नहीं मिलेगा, तो ऐसे में लोगों को सोचना चाहिए, सबको ये विचार करना चाहिए कि ऐसे लोगों का को फेस करने के लिए, ऐसे लोगों को नियंत्रण में रखने के लिए, ऐसे लोगों से देश को बचाने के लिए फिर से बंटवारे की नौबत ना आए, तो कौन सा ऐसा शख्स है, ऐसा व्यक्ति है हमारे पास आज जो है। मैं सोचता हूँ कि हमारे प्रधानमंत्री का इस समय कोई अल्टरनेट नहीं है।